અગાઉના વિડીયોમાં આપણે 6 અંકો સુધીની સંખ્યાઓ વિશે જાણ્યું। આ વિડીયો દ્વારા આપણે શીખીશું 6 અંકો સુધીની સંખ્યાઓની સરખામણી કરવી, ક્રમમાં ગોઠવવા અને સંખ્યા બનાવવા માટેના ઉદાહરણ। આપેલી સંખ્યા માટે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીને તેનું સંખ્યા નામ લખો અને વિસ્તૃત રૂપ મેળવો। ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં અલ્પવિરામ જમણી બાજુથી 3 અંક પછી 1000 ને દર્શાવવા માટે, પછી આ અલ્પવિરામ 2 અંક પછી લાખ ને દર્શાવવા માટે કરવામાં આવે છે। આ રીતે આ સંખ્યાનું સંખ્યાનામ થશે 354,572। આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામ જમણી બાજુથી 3 અંક પછી 1000 ને દર્શાવવા માટે, આ અલ્પવિરામ 3 અંક પછી મિલિયન ને દર્શાવવા માટે વપરાય છે। આ સંખ્યાનું સંખ્યાનામ થશે 354,572 અને તેનું વિસ્તૃત રૂપ આ રીતે થશે। આગળનું ઉદાહરણ, નીચે લખેલા અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરીને 6 અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મેળવો। આપેલા અંકો દ્વારા સૌથી મોટી સંખ્યા મેળવવા માટે અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો, જેથી 976,531 આ સંખ્યા મળશે। આ રીતે આપેલા અંકો દ્વારા સૌથી નાની સંખ્યા મેળવવા માટે અંકોને ચડતા ક્રમમાં ગોઠવો, જેથી 135,679 આ સંખ્યા મળશે। આગળનું ઉદાહરણ, ટેલિવિઝન બનાવવા વાળી કંપનીએ એક ટેલિવિઝનની કિંમત 8,999 રૂપિયા નક્કી કરે છે। જો કોઈ વેપારી 50 ટેલિવિઝન ખરીદે છે તો તેને કેટલી કિંમત ચૂકવવી પડશે? અહીં એક ટેલિવિઝનનું મૂલ્ય છે 8,999 રૂપિયા। આ રીતે 50 ટેલિવિઝનની કિંમત થશે ટેલિવિઝનની સંખ્યા ગુણ્યા એક ટેલિવિઝનની કિંમત, એટલે કે 4,49,950 રૂપિયા, જે આપેલા પ્રશ્નનો જવાબ છે। આ ઉદાહરણોથી તમને 6 અંકો સુધીની સંખ્યાઓની સમજણ પડી ગઈ હશે। આ રીતે આપણે શીખ્યા 6 અંકો સુધીની સંખ્યાઓની સરખામણી કરવી, ક્રમમાં ગોઠવવા અને સંખ્યા બનાવવાના ઉદાહરણ।